नमस्कार दोस्तों, हूँ छू दिलीप मोरी और आज आपनी साथे छे ऊना कोंग्रेसना धारासभ्य पूजाभाई वंश। पूजाभाई ना दिल में शू छे ते पण जाणवाना प्रयासो करशुं। पूजाभाई आपनुं हार्दिक स्वागत छे। चेनलना माध्यम द्वारा पर गुजरातनी 6.5 करोड़नी जनता ने कहेवा मांगू छूं के जे रीते आप गुजरात में अत्यारे चलावी रह्या छे अने जे रीते दिल्ली अने पंजाबनी अंदर आपे पोतानी सरकार बनावी छे एज प्रकारे गुजरात में ए लोको जे प्रकारना सपनाओ सेवे छे ए सपनाओ कोई दी आपना पूर्ण थवाना नथी। गुजरात में आजनी ज्यारे गुजरात राज्य बॉम्बे राज्यमांथी ज्यारे अस्तित्व आव्युं छे त्यारथी लईने आज सुधी तमे जुओ गुजरातना राजकारणना इतिहासमां तो अत्यार सुधी कोई त्रीजो पक्ष फायवो नथी। एटले गुजरातमां का कोंग्रेस जीते का भाजप जीते ए ज परिस्थिति छे। त्रीजो पक्ष गुजरातमां फाववानो नथी, परंतु आप जे छे ए भाजपनी बी टीम छे अने ए भाजपनी बी टीम तरीके अत्यारे गुजरातमां काम करी रही छे। ए सत्तामां आवी शके तेम नथी, पण कोंग्रेसने कई रीते नुकसान पहोंचाड़ी शकाय एने ध्यानमां राखी भाजप अने आप बंने साथे रहे अने एकबीजाना पूरक रहे अने आवनारा चूंटणीनी अंदर ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તા ન બનાવે એના માટેનું આ આખે આખું એક ષડયંત્રના ભાગ તરીકે આપ ચલાવી રહ્યું છે। સર, છેલ્લો સવાલ, ભાજપ પાસે એવી કઈ જડીબુટી છે કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એમાં જાઈને ચીપકી જાય છે અને તમારા તમને શું કારણ છે કે તમે હજુ સુધી ગયા નથી? આ બે સવાલમાં ભાજપ પાસે જડીબુટી ગણીએ અથવા બીજા શબ્દ પ્રયોગો પણ ડિક્શનરીમાંથી લઈને વ્યક્ત કરી શકાય, પણ હું એટલું ચોક્કસ કહી કે ભાજપની જે જડીબુટ્ટી છે એ હિન્દુત્વના નામે કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરાવરાવીને પોતાના લોકોને એટલે હિન્દુઓને જે રીતે ઉછપાવવામાં કે ઉશ્કાવવામાં આવી રહ્યા છે આ એ જડીબુટ્ટીનો એ લોકો ઉપયોગ કરે છે। ગુજરાત ભાજપ માટે લેબોરેટરી છે અને એ લેબોરેટરીના ભાગ તરીકે એ હર હંમેશ દર ચૂંટણીની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈ અને લોકોને મૂળ મુદ્દા અને લોકોની મૂળ સમસ્યાથી લોકોનું માઇન્ડ ભટકાવવા માટે નવે નવા મુદ્દામાં અને એમાં ખાસ કરીને હિન્દુ મુસ્લિમના નામે એ યુઝ કરે છે અને એમાં લોકો આવી જાય છે। ફરી વખત હું આપની ચેનલના માધ્યમ મારફત ગુજરાતની 6.5 કરોડની જનતાને કહેવા માગું છું કે આ ભાજપનો જે જડીબુટ્ટી છે એ જડીબુટ્ટીને પણ ઓળખવામાં આવે એને એના ઉપર ચિંતન કરવામાં આવે। ગુજરાતની 6.5 કરોડની જનતા પોતાના આત્માને પૂછે, પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પૂછે પોતાના આત્માને કે આજે ગુજરાતમાં કયા પ્રકારની સ્થિતિ છે અને ભાજપ કેવી રીતે આગળ ચાલી રહ્યું છે એ સારી રીતે સમજે છે। આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લોકો સમજી વિચારીને મતદાન કરશે અને ભાજપને 100% ઘર ભેગું કરશે કરશે ને કરશે। હું એમ પૂછું છું, ભાજપ માની કે લોકોને ભ્રમિત કરી જાય છે, પરંતુ હવે ભાજપ કોંગ્રેસના નેતાઓને ઘણા વર્ષોથી ભ્રમિત કરીને પોતાની સાથે ભેળવે છે, એ મુદ્દે આપ શું કહેશો? એમાં એવું બધું શું છે કે તમારા નેતા ખેંચાઈ જાય છે? સ્વાભાવિક છે કે વ્યક્તિગત માણસની પોતાની સોચ છે હોય છે અને વ્યક્તિગત સોચને કારણે જુદા જુદા કારણો કોઈક પ્રલોભનથી કોઈક દબાણથી કોઈક પ્રેશરથી અને કોઈક ટૂંકા રસ્તાઓ અપનાવીને તાત્કાલિક કાંઈક મેળવી લેવા માટેની જે માનસિકતા જે કેળવે છે જે લોકો એવા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ વાત સાચી છે। હું બે પહેલાં કીધું અને ફરી વખત કહું છું કે જે જનપ્રતિનિધિને પોતાના વિસ્તારના મતદાતા હોઈએ જે વિશ્વાસને ભરોસો મૂક્યો હોય એ વિશ્વાસને ભરોસો ટૂંકા રસ્તાઓ અપનાવીને તોડવો ન જોઈએ। પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આમ લોકો અને લોકોએ વિશ્વાસ મૂક્યો હોય એની સાથે વિશ્વાસઘાત કરવો જોઈએ નહીં, છતાં લોકો વિશ્વાસઘાત કરે છે। માણસ છે, હવે એને પોતાને અનુકૂળ પડે એ લોકશાહી છે એ વિચારી શકે છે, પણ આવા નેતાઓની હાલત પણ આજે તમે એમને પૂછવા જાઓ તો એ પોતે કહી શકશે કે ખરેખર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે કે જે કાંઈ મેળવવાનું હોય એ મેળવ્યો છે, કોકે પ્રધાન પદું મેળવ્યું છે, કોકે નાણાંની થેલી રોકડી મેળવી છે, કોકે 2-5 કામ કરાવવાના હશે એ કર્યા છે, ક્યાંક માની લો કે ક્યાંક અંદર સલવાણા હશે એમાંથી મુક્ત થવા માટેના કોઈ પ્રયત્નો કર્યા હશે કે જે કાંઈ વગેરે વગેરે કરીએ એમાં ઘણું બધું કહી શકાય, પરંતુ એ ગયા પછી આજે
એ લોકોની સ્થિતિ ભાજપમાં શું છે એ પણ વિચારવા જેવી છે. હું ચોક્કસપણે કહી કે જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આજે ગયા છે એ લોકોની સ્થિતિ આજે દયાજનક છે, ન કહેવાય ન સેવાય. ઓલા ધોબીના કૂતરા જેવી દશા આજે જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે એની આ સ્થિતિ છે. તમે એમ કહો છો ભાજપ પ્રલોભનો આપે છે. અચ્છા છેલ્લો સવાલ, પૂજાભાઈ આપને ક્યાં ક્યાં પ્રલોભનો મળ્યા? હું 1990માં પ્રથમ વખત આ વિસ્તારના લોકોએ મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. 95માં બીજી વાર, 98માં ત્રીજી વાર, 2002માં ચોથી વાર, 2007માં હું હાર્યો, 2012માં ફરીવાર અને 2017ની અંદર પાંચમી વખત, છઠ્ઠી વખત મને મારા વિસ્તારના લોકોએ વિશ્વાસને ભરોસો મૂક્યો છે. એ વિશ્વાસને ભરોસો ન તૂટે એના માટે હું ફરજ બજાવી રહ્યો છું. સ્વાભાવિક છે કે લોકશાહી પ્રક્રિયાની અંદર લાગતા વળગતામાં લોભ લાલચ બીજું ત્રીજું આ તે જે છે એ ક્યાંક મિત્રો દ્વારા, ક્યાંક માની લો કે ચર્ચાના ભાગ તરીકે, ક્યાંક વિધાનસભામાં ચર્ચા થાય ત્યારે ખુલ્લમ ખુલ્લા ભાજપ તરફથી, સત્તા પક્ષ તરફથી કહેવામાં આવી શકે છે કે આવો અમારી સાથે. પણ મારા વિસ્તારના લોકોએ મારા ઉપર જે વિશ્વાસને ભરોસો મૂક્યો છે એને મેં ગઈકાલે તોડ્યો નથી, આજે પણ તોડ્યો નથી અને આવતીકાલે તોડવાનું પણ નથી. હવે એ મને પૂછવાને બદલે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, સત્તાવાર જોડાઈ ગયા છે, એને ક્યાં ક્યાં પ્રલોભનો આપ્યા છે એ પ્રલોભનો એ સાચી વાત કરી શકશે.